સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું જૈની. વાત કરીએ તો વલસાડનો યુવા નશામાં. જી હા, વલસાડનો યુવા નશામાં રહેવા નશીલી દવાઓનો ઉપયોગ કરી રહ્યા છે. અમારા રિપોર્ટર દ્વારા ડ્રગ્સની ગોળીઓ વેચવાનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જ્યારે આ અહેવાલ મીડિયામાં પ્રસારિત કર્યા બાદ ગરમાહટ જોવા મળી હતી, પરંતુ અહેવાલ પ્રસારિત કર્યા બાદ પણ તે સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી. મેડિકલ અધિકારીઓ પાસે પુરાવા છતાં તપાસના બહાને છટકબારી શોધી રહ્યા હતા. અહેવાલ બાદ આ ગોળીઓ કોડ આપીને પણ લેવાતી હતી. જે દેશ યુવાઓનો દેશ કહેવાય છે તે દેશમાં જ યુવાધનો બરબાદીના પંથે જઈ રહ્યું છે. જે પ્રમાણે વલસાડ વાપી ઉમર ગામના મેડિકલમાં નશીલી દવાઓ વેચાઈ રહી છે તેનો પર્દાફાશ અમારા વલસાડના રિપોર્ટર દ્વારા કરાયો. જ્યારે મીડિયામાં આ અંગે અહેવાલ પણ પ્રસારિત કરાયો, પરંતુ ડ્રગ્સની ગોળી વેચનાર મેડિકલ સાથે તંત્રની ચોખ્ખી મિલીભગત હોય તેવું લાગી રહ્યું છે. મેડિકલ અધિકારીઓ પાસે પુરાવા છતાં તપાસના બહાને છટકબારી શોધી રહ્યા છે. આ બાબતે નેતાઓ અને કલેક્ટર પણ ચૂપ જોવા મળ્યા હતા. અહેવાલ પ્રસારિત કર્યા બાદ આ ગોળીઓ કોડના માધ્યમથી લેવાઈ રહી હતી. પિન્ટુ નામનો વ્યક્તિ સમગ્ર વાપીમાં સમગ્ર ઉમરગામમાં આ ગોળીઓ સપ્લાય કરી રહ્યો છે. આ નશીલી દવાની જો વાત કરીએ તો કરમબેલીના બે મેડિકલમાં, બિલાડના એક, નારોલીના ત્રણ મેડિકલમાં, સરીગામના ત્રણ મેડિકલમાં, વાપીના 50 મેડિકલમાં, સંજાણમાં એક, ઉમરગામમાં એક મેડિકલમાં વેચાઈ રહી છે. મેડિકલ અધિકારીઓને જાણ હોવા છતાં કોઈ કાર્યવાહી કરાતી નથી. ક્યાંક આવા અધિકારીઓ ઈચ્છી રહ્યા છે કે આપણા દેશનું યુવાધન નશા તરફ વળે, બરબાદી તરફ જાય. મેડિકલ અધિકારીઓની બેદરકારીની સાથે યુવાઓની જિંદગી જોખમમાં મુકાઈ રહી છે. અહેવાલ પ્રસારિત થયા બાદ વલસાડના બે મેડિકલના લાયસન્સ રદ કર્યા હતા, પણ એક જ મેડિકલને સીલ મરાયો હતો. એક મેડિકલનું લાયસન્સ રદ કર્યા બાદ પણ ખુલ્લું જોવા મળ્યું હતું. જ્યારે આ બાબતે મેડિકલના માલિકની કબૂલાત બાદ પણ સૌમિલ પટેલ, જે ફૂડ એન્ડ ડ્રગ્સ અધિકારી છે, તે આ મેડિકલને બચાવી રહ્યા હતા. આવા ભ્રષ્ટ અધિકારીઓના કારણે જ મેડિકલના માલિકોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે, જેના કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. જ્યારે અહેવાલ પ્રસારિત થયા બાદ વલસાડના કરમબેલીના બે મેડિકલ, જેમાંનો એક મેડિકલ આશાપુરા મેડિકલનું લાયસન્સ રદ કરી નાખ્યાની વાત આસિસ્ટન્ટ ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરે જણાવી હતી. બીજી બાજુ મેડિકલ માત્રોશ્રી મેડિકલના માલિક તુષાર દ્વારા દવા વેચવાની કબૂલાત છતાં મેડિકલ શરૂ જોવા મળ્યું હતું. આસિસ્ટન્ટ કમિશનરના કહેવા મુજબ બંને મેડિકલના લાયસન્સ રદ કરવાની કવાયત હાથ ધરાઈ હતી, પરંતુ એક જ મેડિકલને સીલ કરાયું હતું. જ્યારે બીજું મેડિકલ ખુલ્લું જોવા મળ્યું હતું, ત્યારે માત્રોશ્રી મેડિકલ શરૂ રખાતા ત્યાંના સ્થાનિકો અને યુવાનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. જિલ્લાના ફૂડ એન્ડ ડ્રગ્સ અધિકારી સૌમિલ પટેલની કામગીરી પહેલેથી જ શંકાસ્પદ રહી હતી. અધિકારી દ્વારા જ કાયદાની છટકબારી આપી માત્રોશ્રી મેડિકલના માલિક તુષાર પટેલની કબૂલાત છતાં પણ તેમણે સૌમિલ પટેલે બેચ નંબરનું બહાનું બતાવી પુરાવા હોવા છતાં માત્રોશ્રી મેડિકલના માલિકને બચાવી રહ્યા હોય તેવું સામે આવ્યું છે. જ્યારે આ બાબતે આસિસ્ટન્ટ કમિશનરની કામગીરી લોકો વધાવી રહ્યા છે, જ્યારે આ જિલ્લા ઇન્સ્પેક્ટર સૌમિલ પટેલની કામગીરી હપ્તાખોરીમાં લોકો જોડી રહ્યા છે. ક્યાંક આવા ભ્રષ્ટ અધિકારીઓના કારણે જ જિંદગી જોખમમાં મુકાય છે. તંત્ર જાગે અને આ બાબતે કાર્યવાહી કરે, કાર્યવાહી થાય તેવો લોકો ઈચ્છી રહ્યા છે. તો વલસાડને આ નશીલી દવાઓનો જે પર્દાફાશ કર્યો હતો તે રિપોર્ટર પર જીવલેણ હુમલો કરાયો હતો. બિલાડથી રાત્રિના સમયે સ્ટોરી કરી પરત ફરતા સમયે હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે અમારા પત્રકાર 12 કલાક બાદ હોશમાં આવ્યા, જ્યારે હજુ પણ તેમના ઉપર હુમલો થવાની શક્યતાઓ તેઓ જણાવી રહ્યા છે. જે પ્રમાણે એનએસ ગુજરાત ન્યૂઝના વલસાડના પત્રકાર તેજસ ગુંદરણિયા દ્વારા નશીલી દવાઓના વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો, ત્યારે અમારા પત્રકાર પર આ બાબતને લઈને જીવલેણ હુમલો થયો છે. બિલાડથી રાત્રિના સમયે સ્ટોરી કરી પરત ફરતી વખતે કોઈ અજાણ્યા કાર ચાલકે ટક્કર મારીને ફરાર થઈ ગયા હતા. પત્રકાર તેજસ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ 12 કલાકે તેઓ ભાનમાં આવ્યા છે. તેઓને હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. તેઓ જણાવી રહ્યા છે કે હજુ પણ તેમના પર હુમલો થવાની શક્યતા છે. જે પ્રમાણે આ હુમલાની ઘટના બની છે, ત્યારે એવું લાગી રહ્યું છે કે વલસાડમાં પત્રકારોની જિંદગી જોખમમાં જણાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત ન્યૂઝ. તો હાલના સ્પેશિયલ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.